જી હા, ચોમાસુ બરાબરનું જામ્યું છે, મેઘ મહેર હતી પરંતુ હવે મેઘ મહેર ક્યાંક મેઘ કહેરમાં પરિવર્તિત થઈ રહી છે. જી હા, સુરતમાં સાંબેલાધાર વરસાદ અને વરસાદે વિરામ લઈ લીધો પરંતુ તંત્રના પાપે શહેર જાણે કે આખે આખું સમુદ્ર બની ગયું છે. સોસાયટીઓ પાણીમાં ડૂબી ગઈ છે, રોડ રસ્તા અને અનેક વિસ્તારો જળમગ્ન બની ગયા છે. જુઓ સુરતની સ્થિતિ પર અમારો આ ખાસ અહેવાલ. પાણી પાણી ડાયમંડ નગરી સુરત શહેરમાં વરસાદી આફતના આકાશી દ્રશ્યો. શહેરની સોસાયટીઓ બની ગઈ સરોવર. વરસાદનો વિરામ પણ પાણીનો નિકાલ નહીં. જ્યાં જુઓ ત્યાં પાણીનું સામ્રાજ્ય. ક્યારે ઓસરશે ભરાયેલા વરસાદી પાણી? સુરતમાં વરસેલી આકાશી આફતના આ દ્રશ્ય જુઓ. લિંબાયતના ભાઠીના રોડ પર નજર નાખીએ તો ત્યાં પાણી નજરે પડી રહ્યું છે. મીઠી ખાડીનું પાણી ભરાતા શહેરમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે, જેના કારણે લોકોના હાલ બેહાલ થયા છે. આકાશી આફતના આકાશી દ્રશ્યો ફરી એકવાર તમે જુઓ. આ વિસ્તાર છે લિંબાયતના જગલસા બાવા દરગાહનો વિસ્તાર. આખો વિસ્તાર પાણીથી લબાલબ જોઈ શકાય છે. સાંબેલાધાર વરસાદ બાદ ભરાયેલા પાણીનો કોઈ નિકાલ ન થતા લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. વિસ્તારમાં હજુ પણ ઘૂંટણ સુધી પાણી ભરાયેલા છે. લોકોના ઘર અને દુકાનમાં પાણી ફરી વળતા લોકોના હાલ બેહાલ થયા છે. સુરત જિલ્લામાં જે રીતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે જિલ્લાની તમામ જે ખાડીઓ છે તે ઓવરફ્લો થઈ રહી છે. આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો. આખે આખો જે જંગલસા બાવા જે વિસ્તાર છે તે આખો આખો બેટમાં ફેરવાઈ ગયો છે. લોકોના હાલ બેહાલ થઈ ગયા છે. આપ જોઈ શકો છો લોકોની દુકાન અને જે ઘરો છે તે ઘરોમાં ઘૂંટણ સમા પાણી ભરાઈ ગયા છે. લોકોની હાલ જે પરિસ્થિતિ છે તે ખૂબ જ દયનીય બની ગઈ છે. સમુદ્ર બની ગયેલા સુરત શહેરના વધુ એક આકાશી દ્રશ્યો તમે જુઓ. શહેરનો ખાડી વિસ્તાર જળમગ્ન થઈ ગયો છે. વરસાદી તો વિરામ લઈ લીધો છે, પરંતુ વરસાદે કેવો વિનાશ વેર્યો તે અહીં જોઈ શકાય છે. શહેરના સ્તણિયા હેમાદ, સરથાણા, સીમાડા ખાડી, ગોડાદરામાં જ્યાં નજર કરીએ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. સુરત કોર્પોરેશનની અણઆવડત અને તેના કારણે લોકોને પાણીમાં રહેવાનો વારો આવ્યો છે. જ્યાં વાહન દોડવા જોઈએ ત્યાં દોડી રહી છે હોડીઓ. જ્યાં લોકો હરવા ફરવા જોઈએ તે લોકો હોડીમાં બેસવા બન્યા મજબૂર. આકાશમાંથી વરસેલા આફતના વરસાદ બાદ લિંબાયતની મીઠી ખાડી કેવી મુશ્કેલી સર્જી રહી છે તે જોઈ શકાય છે. આ વિસ્તારના લોકોને જાણે કે પાણી વચ્ચે ઘર બનાવ્યા હોય તેમ લાગી રહ્યું છે. સ્થિતિ એટલી વિકટ બની છે કે લોકોને રેસ્ક્યુ કરી બહાર કાઢવા પડ્યા. સગર્ભા મહિલા, નવજાત બાળક સહિત 10 જેટલા લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા. સુરતની મીઠી ખાડીની વરસાદે માઠી દશા બેસાડી દીધી છે. મીઠી ખાડી વિસ્તારના વધુ એક લોકેશનના આ દ્રશ્યો તમે જુઓ. વિસ્તારમાં 6 ફૂટ સુધીના પાણી ભરાયેલા છે. સતત ત્રીજા દિવસે ખાડીમાં પૂરની સ્થિતિ બનેલી છે. લોકોના ઘર અને દુકાનમાં પાણી ભરાયેલા છે. લોકો પાણી વચ્ચે જઈને ચાલવા મજબૂર બને છે. ખાડીમાં પાણીનો અધધ પ્રવાહ અને તેના કારણે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. 24 કલાકની ટીમ ગ્રાઉન્ડ ઝીરો ઉપર પહોંચી છે. આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો. લિંબાયત મીઠી ખાડી વિસ્તારના સીધા દ્રશ્યો છે, જ્યાં દૂર દૂર સુધી પાણી ભરાઈ જતા જે લોકો છે તે લોકોના હાલ બેહાલ થઈ ગયા છે. આપ જોઈ શકો છો જે નોકરિયાત વર્ગ છે તે નોકરિયાત વર્ગ આ રીતે પાણીની વચ્ચે પગપાળા પોતાના જે તે સ્થળ ઉપર પહોંચી રહ્યા છે અને ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. દ્રશ્યો પર્વત પાટિયા વિસ્તારના છે, જ્યાં માધવબાગ સોસાયટી સરોવર બની ગઈ છે. છેલ્લા 3 દિવસથી ભરાયેલા પાણીના કારણે 800 જેટલા ઘરો પાણીમાં ડૂબી ગયા છે. કરોડોના ખર્ચ બાદ પણ પાણી ભરાયેલા રહેતા લોકોમાં રોષ જોવા મળ્યો. સ્થાનિકો આક્ષેપ લગાવી રહ્યા છે કે પૂરની સ્થિતિ હોવા છતાં તંત્ર તરફથી કોઈ મદદ નથી મળી.
પાણી ઘર મેં ઘુસ ગયા હૈ કલ શામ સે ઉસકે બાદ લોગ ઉપર ચઢ ગયે હૈ પહેલે માળા જીસકા હૈ ઉસકે ઉપર હૈ બાકી કો કાફી લોગ બહાર ભી નિકલે હૈ ઓર અભી એક ટ્રેક્ટર સે ભી નિકલ રહે લોગ બહાર પાણી સમજો ચાર ચાર ફીટ તો કમ્પ્લીટ પાણી નીચે ગ્રાઉન્ડ ફ્લોર મેં પાણી ઘુસ ગયા સબ મેં દર બે વર્ષથી પાણી તો અહીંયા આવે જ છે સરકારે બહુ ખર્ચો કરીને કરોડો રૂપિયા ખર્ચો કરીને બધું વ્યવસ્થા કરી છે તો પણ પાણી તો આવશે અને આવે જ છે એનું કંઈ નિકલાણ છે જ નથી જરીક પાણી વરસાદ થાય બે કલાક એટલે પછાડી રોડ પર પાણી જમા થઈ જાય સુરતમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવતા શહેરની સાથે ગ્રામ્ય વિસ્તારના હાલ પણ બેહાલ થયા છે સુરતના ઓલપાડ અને માંગરોળ તાલુકાના અનેક ગામોમાં પાણી ફરી વળ્યા છે આ દ્રશ્યો માંગરોળના સિયાલજ ગામના છે આ ગામનો સંપર્ક કપાઈ ગયો છે ગામની ચારે બાજુ પાણી ભરાઈ જતા અવર જવર માટેના તમામ રોડ રસ્તા બંધ થઈ ગયા છે માલધારી પરિવારો રસ્તા પર રહેવા માટે મજબૂર બન્યા છે લોકોનો રોષ તંત્ર સામે જોવા મળી રહ્યો છે ચાર દિવસ એક જ ધારો ચાલુ જ છે પાણી કેમ નદી નું પાણી અમારે અહીંયા ઘૂસી ગયું છે પછાડી અચ્છા કેટલા લોકો રહે છે અહીંયા અહીંયા રહેશે 150-200 જણા બહુ મુશ્કેલીમાં કાઢે એમ બધી રસ્તામાં જ કાઢે રોડ ઉપર જ છે મથેરિયા એટલા કાઢ્યા બધું ખાવાનું એમ કે બધા હગાવાલા કોઈ આપી જાય જેમ તેમ રાત કાઢી છે તો આ દ્રશ્યો સુરત ભરૂચ હાઈવેના છે વડોલી સર્કલ નજીકના હાઈવે પર નદીના પાણી ફરી વળતા લોકોના હાલ બેહાલ થયા છે ઓલપાડથી હાંસોટને જોડતો માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયો જેના કારણે વાહન ચાલકોની માઠી દશા બેઠી ખાસ સ્ટેટ હાઈવે પર પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે વરસાદે તો હવે પોતાનું કામ કરીને વિરામ લઈ લીધો છે પરંતુ પૂરના પાણી ક્યારે ઓસરશે તે જોવું રહ્યું બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા